ગીરસોમનાથના પ્રભાસ તીર્થમાં પ્રાચીન જૈન દેરાસરમાં જળ સંચય માટેની પદ્ધતિ પ્રેરણાદાયી બની છે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ કરાયો છે આ પાણી સ્વચ્છ રહે તે માટે ભૂગર્ભ ટાંકામાં માટલા રાખવામાં આવ્યા છે આ પાણીથી જ પ્રાચીન જૈન દેરાસરની પાંચસો થી વધુ મૂર્તિમાં નિયમિત જળાભિષેક કરવામાં આવે છે આ ટાંકાઓ શિલ્પ સ્થાપત્ય કળાનું ઉત્તમ ઉદાહરણ છે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આ જૈન દેરાસર આવેલું છે આજે જ્યારે પાણીના સ્તર જમીનમાંથી નીચે જઈ રહ્યા છે વરસાદ અનિયમિત આવે છે ત્યારે આ પદ્ધતિ આપણે બધાએ અપનાવવા જેવી છે એ ઘર હોય કે મંદિર હોય બધે અપનાવવા જેવી છે અને આજકાલ બધા બોર બધા ઘરમાં કોમન થઈ રહ્યા છે પાણી આપણે ખેંચ્યા રાખીએ છીએ પરંતુ આપણે એનું રિચાર્જ નથી કરી શકતા તો ભવિષ્યમાં પાણીનો કોઈ વધારે પ્રોબ્લેમ ન થાય આ એટલા માટે આ પદ્ધતિ આઈ થિંક મંદિરોથી શરૂઆત કરીને બધા નાના નાના ઘર સુધી જરૂર અપનાવવા જેવી છે વરસાદમાં સંગ્રહહેલા પાણીનો આપણને આ જળ સંકટના સમયમાં સાથ આપે છે અને આપણે જે જૂની પદ્ધતિ હતી એને આમ સલામ કરવાનું મન થાય છે અને એ એ પદ્ધતિ આજે પણ આપણે સાંપ્રત સમયમાં પણ ઉપયોગી થાય છે અને આ સમયની તાતી જરૂરિયાત છે ને આપણે પણ માત્ર જોવા સાંભળવાથી નહીં પરંતુ આપણા આજથી જ સંકલ્પ કરીએ આવી પદ્ધતિ અમે અપનાવશું સાંપ્રત સમાજમાં જળ સંકટની વિકટ સમસ્યાનો માનવજીવ સામનો કરી રહ્યો છે 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 ત્યારે જળ સંચય એ એકમાત્ર ઉપાય હોય તેવું સામે આવી રહ્યું સંદેશ ન્યૂઝની પહોંચી કે જ્યાં દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર આવ્યું છે તેના સાનિધ્યમાં જ અતિ પ્રાચીન જૈન સમુદાયનું અતિ પ્રાચીન એવું જૈન દેરાસર આવેલું છે આ જૈન દેરાસરમાં જળ સંચયની બે નમૂન કામગીરી જોવા મળી છે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે જૈન દેરાસરના ઉપરના ભાગે અગાસી ના વાકેથી જે વરસાદી પાણી આવે છે તેનો પાઇપ વાટે સંગ્રહ થાય છે અને આ પાઇપ વાટે જે પાણી છે તેને ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે ખાસ કરીને જે પ્રાચીન સમયથી અહીં જળસંચય માટેની વ્યવસ્થા છે આપ જે દ્રષ્ટિ નિહાળી રહ્યા છો તે મંદિરના નજીકમાં જ જે ભૂગર્ભ ટાંકો બનાવવામાં આવેલો છે ખાસ કરીને વીસ ફૂટ ઊંડો અને પચીસેક ફૂટ જેટલો પહોળો આ ભૂગર્ભ ટાંકો છે વરસાદી પાણીનો અહીં સંગ્રહ કરવામાં આવે છે આપણે મંદિરના પૂજારી આપણી સાથે છે આપણે એમની પાસેથી જાણીશું અને જે અગાસ્માળ જે આવે છે એ નીચે દ્વારા થઈ અને સીધું ટાંકામાં ટાંકામાં જાય છે અને એનું જે વપરાશ છે વપરાશ પ્રભુજીના સ્નાન કરવામાં અને પ્રભુજીના જે થામ વાસણ સાફ કરવામાં જ થાય છે એની અંદર પાણીની અંદર કૂવાની અંદર આપણે બે માટલા માટીના હોય એમાં ચૂનો ભરી અને એને ઢાંકીને એને મૂકવામાં આવે છે જેના કારણે એમાં જીવાત ન થાય અને સેવા ન થાય એ માટે કરીને આ માટલા મૂકવામાં આવે છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ પ્રભાસ તીર્થ